હેલો દર્શક મિત્રો, તો મિત્રો આજે અમે જવાના છીએ સાળંગપુર હનુમાનજીના. અને આજે છે શનિવાર, એ પણ આ વર્ષનો છેલ્લો છે. તો જઈએ ત્યાં અને બન્યા રહો આ વિડીયોની સાથે. તો મિત્રો, આપણે હવે સાળંગપુર પહોંચી ગયા છીએ. અને મિત્રો, આપણે સાળંગપુર અમે આવીને પહેલાં સ્વામિનારાયણ મંદિરે ગયા છીએ. અને તો તમે જોઈ શકો છો, આ છે તેમનો મુખ્ય ગેટ છે. અને ચાલો હવે આ ગેટથી આપણે અંદર જઈએ અને સ્વામિનારાયણ મંદિરના દર્શન પણ કરીએ, અને તમે પણ જોઈ લો કે કેવું છે ત્યાં જોવાલાયક. તો મિત્રો, આ છે એમનો ભવ્ય ગેટ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા અંદર પ્રવેશતા જ તમે જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિરના દર્શન થશે. મિત્રો, આ મંદિરને સ્મૃતિ મંદિર પણ કહેવામાં આવે છે. અને પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવનના અંતિમ દિવસો પણ અહીંયા વિતાવ્યા હતા. અને આ બાજુ જોઈ શકો છો બુક સ્ટોલ અને પ્રેમવતી થાળબેટ વગેરે જેવી સ્ટોરો પણ તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો સ્વામીજીની મૂર્તિ છે. અને અહીંયા તમે આનો બગીચો પણ જોઈ શકો છો. મંદિરનું કામકાજ તો અત્યારે ચાલુ હોય છે ને જોઈ શકો છો. બાકી તમે મિત્રો, તમે અહીંનો આ બગીચો ખૂબ જ પ્રખ્યાત છે. સામે તમે જોઈ શકો છો બીજા એક મંદિરનું પણ કામ ચાલી રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજનો અંતિમ સંસ્કાર પણ અહીંયા જ કરવામાં આવ્યો હતો. જોઈ શકો છો એની યાદમાં આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અહીંનો બગીચો છે અને તેમનું કટિંગ પણ કઈ રીતે કરવામાં આવ્યું છે. અને આગળ જઈએ તો આ તમે જોઈ શકો છો અલગ અલગ ફૂલની વેલો છે. અને ત્યાં નીચે તમે જોઈ શકો છો આપણે બેસવાની જગ્યા પણ છે. તમે ક્યારેક આવજો તો અહીંયાથી જરૂર તમે બેસજો. માણસો બેઠા પણ છે. મિત્રો, સાળંગપુર આવો એટલે તમે સ્વામિનારાયણ મંદિરની જરૂરથી મુલાકાત લેજો, કારણ કે અહીંયા તમને ખૂબ જ મજા આવે એવું છે. અહીંયા તમને બગીચો પણ ખૂબ સરસ જોવા મળશે. આવો બગીચો તમને ક્યાંય જોવા નહીં મળે. જોઈ શકો છો તમે આ બાજુ પણ આપણે બેસવાની અને પોરો ખાવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. લાઈનમાં ઘૂંટીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે. Thank you.
360 એંગલમાં તમે આ મંદિરનું વ્યૂ પૂરેપૂરું જોઈ લો કે તમને કેવું લાગ્યું, અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂર લખજો. જય શ્રી સ્વામિનારાયણ.